సుఖసంపత్కర్మానికేతనం వ్రతదానతపక్రియాఫలం సహజానందగురుం భజే సదా. బోలో స్వామి నారాయణ భగవాన్ శ్రీల శ్రీ నారాయణ శ్రీకృష్ణ నారాయణ ఆదరణీయ పరం పూజ్య పవన్ స్వామి, పూజ్య పిత్రీ స్వామి, పూజ్య హృదయ స్వామి, సర్వే బ్రహ్మనిష్ట సంతో విశ్వకోశాల సామ్య అన్న సర్వేరు పరలోకీయ సమాధాన అభివృద్ధి నిరోధిక ఉపాధి శాంతి హరిభై రసిక్భై పంచనా ప్రముఖ విపుల్భై సర్వే శ్రీ మహారాజ రామీలా భక్తో జిల్లా భాగ్యతనా నవాబరాయిలా సత్సంగీ ప్రముఖ అశ్విన్భై અને સૌ ભજન પ્રેમી ભક્તજનો સૌને જય સ્વામી. દીપકભાઈ પરસાણીયાની સુંદર મજાની ભજન સંધ્યાનું આયોજન અહીંયા જે કરવામાં આવ્યું છે એ ખરેખર સાંભળીને જે દિવસે છોકરાઓ બધા ભેગા થઈને મને આમંત્રણ આપવા આવ્યા તે દિવસે બહુ આનંદ થયો હતો. કારણ કે દીપકભાઈ છે એ આપણા સંપ્રદાયના હસમુખભાઈ પાટડિયા, ચંદુભાઈ રાઠોડ વગેરે નીવડેલા કલાકારો જે છે, કીર્તનના ભક્તો જે છે, એ દ્રષ્ટિના એ બહુ સારા ઉચ્ચ કક્ષાના સંગીતને જાણનારા ગાયક છે. એમનો એ મોટો ભાગ્ય છે કે ભગવાનના ગુણગાન ગાવાનું એમને મળે છે. ગાવાનું તો બધા અમને મળે છે, એટલે વિનેશ એ સંન્યાસ શું માને છે, ગાય છે, પણ ભગવાનને સંભાળ્યા વિના ગાવે ન ગાય. ભગવાનને સંભાળીને ગાય છે. એટલું સરસ અમારા ગાતા હતા અને ડિમાન્ડ કરી નમન હું કરું વિશ્વ પાવન તમને બધાને ખબર નહીં હોય. બ્રહ્માનંદ સ્વામીએ જે આ પ્રભાતી પદ વંદનનું ભગવાનનું જે બનાવ્યું છે એ આત્મનાદનું પદ છે અને મહારાજને અતિ પ્યારું પદ છે. ખબર નહીં હોય જો કહેતો તો એ આખા આનંદગાળામાં આખા આનંદગાળામાં ભરૂચ જિલ્લો વડોદરા જિલ્લો બંને જિલ્લાઓમાં મોટા ભાગના હરિ મંદિરોમાં સ્તુતિ કહેવાય છે. સવારમાં અહીંયા પણ ઘણા ભક્તો ગાતા હશે, પણ પેલું તો સામૂહિક પ્રાર્થનાના રૂપમાં હોય છે. અને ભગવાનના ભક્તો જ્યારે ભેગા થઈને ભગવાનને યાદ કરીને ગાય છે ત્યારે સ્તુતિ સમય કરીએ તત્ર દિશાને આવે. અહીંયા ભગવાનની સ્વયંની હાજરી છે એવું આપણને બધાએ અનુભવાય છે. તમારો શુદ્ધ પ્રેમ છે એટલે ટાઈમ પણ નહોતો. અત્યારે જળયાત્રા પૂરી થઈ, સવારમાં વહેલા અભિષેકનું બધું આયોજન છે, મોટા પાયે અભિષેક છે વર્તાલ હતો. સવારમાં આપણી કથા પણ લાઈવ છે જીટીપીએલ ભક્તિ ચેનલ 551 નંબર ઉપર સત્સંગી જીવનની કથા સંજુ સ્વામી આપણા વડતાલ થી કરવાના છે. આપણી વડતાલ મંદિરની જે વેબસાઇટ છે વડતાલ મંદિર .org એના પર પણ લાઈવ થવાની છે. એ પ્રસંગ ઘણો મોટો હોવા છતાંય છોકરાઓનો અતિ ભાવ હતો એટલે આવવાનું મન થયું છે. જેના સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થઈને કલ્યાણની અપેક્ષા રાખવી હોય એના માટે ત્રણ વસ્તુઓ મહત્વ છે. આ ત્રણ વાતને જે યાદ રાખશે એ ભગવાનને વાળો થશે. એક વાત છે સેવા. સેવા મુક્તિ છે ગમ્યતા. ભગવાન શિક્ષા રત્નમાં કહ્યું કે સેવાને મુક્તિ માને છે. આપણે બધા આપણા વડીલો ને અત્યારે આવે પછીનું જનરેશન એ કંઈથી ધારણ કરે છે, સત્સંગી બને છે, શુક્રવારનું મોક્ષને પામવા મોક્ષ નહીં. તેના માટે
સેવા, જેમાં યંગસ્ટર છોકરાઓ ભેગા થઈને કીર્તન સંધ્યાનું આયોજન કર્યું, એમને તો કર્યું નથી. એની પાસે સેવા છે, ખર્ચ છે, આયોજન છે, એ બી સેવા છે. મંદિરવાળું મંદિરમાં ભગવાન માટે હાર લાવવા, મંદિરમાં આવેલા સંતો માટે સેવા કરવી, ભગવાનનો ભાગ પાડવાની સેવા કરવી, ભગવાનને દર્પણ કરવો એ સેવા કરવી, ભગવાનના હસ્તે વાહક કરાવવા, ઠીક છે, મંદિરને પોતું મારવું, મંદિરમાં કોઈ સારું કરતું હોય તમે બળ આપો, આ બધી સેવા. બીજા નંબરે મહારાજે કીધું છે કીર્તન. અહીંયાથી જે કીર્તન ગવાઈ રહ્યા છે, કીર્તન છે એ ભગવાનને અતિશય પ્રિય, ભગવાનના ભક્તનો આત્માદ છે. હૃદયથી પોકારેલી વાત, ભગવાનનો જે દિવોટી ઘરો છે, ભક્ત છે એના માટેનું સૌથી ઉત્તમ સાધન, એના અને ભગવાન વચ્ચેનો સંવાદ એટલે કીર્તન છે. જેને કીર્તન કર્યું એને બધું, જેને કીર્તન ના કર્યું એને કાંઈ ન કર્યું, એનું જીવન ખૂબ સમજવું. એટલે આ દીપકભાઈ આરાધ છે, કીર્તન ગાશે પછી બધા નિયમ રાખવા કે હું કીર્તન મોડે કરીશ, હું ભજનમાં જઈશ, ભક્તિમાં જઈશ, મારા જીવનનું ધ્યેય હું સેવા અને કીર્તન બનાવીશ. ભગવાનને અતિશય વાલી કોઈ બાબત હોય સેવા પછી કીર્તન. અને ત્રીજી વાત કથા, જે ભગવાનના સંતના અંતે કથાને વાર્તા સાંભળે છે એનામાં સારા સદગુણો આવે છે. વિવેક અને વિવેક આવવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય જો દુનિયામાં હોય તો એ છે ભગવાનની કથા. કેમ બેસવું, સભામાં કેમ બેસાય, એ ઓળખાણ કથા. ભગવાનનું ધ્યાન કેમ કરાય, ભગવાનની ઉપાસના કેમ કરાય, જીવનું કલ્યાણ કેમ થાય, અનંત યોગીમાં આવી ભટકેલો જીવ એ ભગવાનને કઈ રીતે પામી શકે એનો ઉપાય વિના કથા આપણી પાસે આવે. એટલા માટે મહારાજ પાંચ ટાઈમ કથા વાર્તા કરાવવાનો સંતોષમાં સાગર પણ રાખતા. અત્યારે પણ જે સંતો સત્સંગને પોતાનું જીવી કવ્ય માની રહે છે, કથા વાર્તાને મુખ્ય માને. મહારાજને પ્રાર્થના કરો કે આ કીર્તન ભક્તિના માધ્યમથી એક તો દીપકભાઈનું ભરું થવાનું હશે કે ગોધરામાં આવે. ઉપસ્થિત તમામ હરિભક્તોના હૃદયમાં કીર્તન દ્વારા ભગવાનની મૂર્તિ હશે. જે છોકરાઓએ, બધા યુવાનો, સત્સંગીઓએ જે કીર્તન ભક્તિનો કાર્યક્રમ રાખ્યો છે, મેં મારા જીવનમાં એવા કેટલાક હરિભક્તો જોયા છે જેમને 1000 કીર્તનો મોટે હતા. આપણે તો 2, 5, 10, 50, 100 કરીને નાખી દઈએ. 1000 કીર્તનવાળા 80-80 વર્ષના હરિભક્તો આ સત્સંગમાં હતા. ગોધરામાં પણ કદાચ કોઈ 100 કીર્તનવાળા, 50 કીર્તનવાળા નથી, પણ કદાચ કોઈ ઉભા રહેશે. પણ જેવો આગ્રહ આપણને ઉતારો લેવાનો છે વડતા દઈએ, જેવો આગ્રહ આપણને મોટા દેખાડવાનો છે, જેવો આગ્રહ આપણને ધંધાનો છે, જેવો આગ્રહ આપણને નોકરીનો છે, જેવો આગ્રહ ઘરવાળીને ઘરવાળાનો છે, ઘરવાળાને ઘરવાળીનો છે, એટલો આગ્રહ મહારાજના કીર્તનનો જો તમે વાંચશો ને તો મને લાગે છે કે શિવજી મહારાજે આ દેહ આપણું કલ્યાણ નિશ્ચિત કર્યું છે, આપણને મળ્યા વિના નહીં, નિશ્ચિત કલ્યાણ. કલ્યાણનો સર્વશ્રેષ્ઠ ઉપાય એટલે મંદિરની સેવા, સત્સંગની સેવા, સંતોની સેવા, આચાર્ય મહારાજની સેવા. કલ્યાણનો શ્રેષ્ઠ ઉપાય એટલે કીર્તન, કલ્યાણનો શ્રેષ્ઠ ઉપાય કથાવાર. મહારાજની પ્રાર્થના કરો કે અહીંયા ઉપસ્થિત તમામ નાના મોટા હરી ભાઈઓ બહેનો ભાઈમાં ભગવાન
સેવાનો સદગુણ દ્રઢપણે કરીને આ તીર્થલ ભક્તિ દ્વારા આવે પ્રાર્થના કરી ફરી એકવાર છોકરાઓને હૃદયને ધન્યવાદ આપું છું. ખૂબ સરસ મજાનો પ્રોગ્રામ કર્યો, આટલો સારો પ્રોગ્રામ એને કરવામાં આપણા પૂજ્ય પવન સ્વામી બધે 3-4 દિવસથી આવીને દેખાયા. મહારાજ ખૂબ ભજન ભક્તિનું બળ આપે છે પ્રાર્થના કરી સમય.